जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हवे आपणे आगळ प्रश्न नंबर 13 पहोंच्या था, बराबर। हवे चढ़ता क्रम में गोठवो। हवे जे चढ़ता क्रम में एटले के पहला नानी संख्या होय, पछी थी मोटी संख्या, पछी थी मोटी संख्या, बराबर। नानी थी मोटी, मोटी मोटी संख्या तरफ जवानुं एने चढ़ता क्रम में कहेवाय। तो आपणे जे अगाउ पूर्णांक संख्या ने चढ़ता क्रम में लखता, अहींया आपणे अपूर्णांक ने लखवाना छे। तो सौथी पहला आपणे शुं जोवानुं के जेथी आपणने खबर पड़े कई संख्या नानी मोटी। तो सौथी पहेलुं तमारे जोवानुं पॉइंट पहेलानो भाग, एटले पूर्ण भाग। अहींया 6 छे, अहींया 10 छे, 9 छे ने 7, बस एमां जे नानुं ई नानी संख्या ने मोटो होय ई मोटी संख्या, बराबर। जो बधी सरखी होय पॉइंट पहेलानी, तो पछी पॉइंट पछी जोवानुं, बराबर। तो अहींया आपणने आपणे जोईए तो 6.24, 10.05, 9.11, 7.20, तो सौथी नाना कोण है तो के 6। पाछळ पॉइंट पछी जे होय ते पहेला ना आगळ पॉइंट पहेला जे नानुं होय ई ज लखवानुं, एटले पहेला आवशे 6.24। पछी इथी मोटू कोण छे तो के 7, 6 पछी 6 करता मोटा कोण 7 होय तो 7.20, इथी मोटा कोण तो के 9.11, अने सौथी मोटा कोण तो के 10.05, बराबर। एटले आपणे फरीथी एकवार कही दऊं छूं, पहेला पॉइंट पहेलानी संख्या जोवानी, एमां जे नानुं होय नानुं पॉइंट पछीनुं પહેલાં જોવાનું નહીં, બરાબર। અહીંયા 24 ભલે આવી, પણ અહીંયા 20 ભલે, પણ પોઈન્ટ પહેલાં અહીંયા 6 છે તો એ નાના, બરાબર। હવે આગળ જોઈએ તો 15.25, 24, 13.29, 12.34 અને 16.11, તો આની અંદર સૌથી નાના કોણ છે તો કે 12, તો 12.34। હવે એના પછી કોણ આવશે તો કે 12 પછી 13.29, એના પછી કોણ આવશે તો કે 13 પછી 15.24, સૌથી મોટા 16.11, બરોબર। 5.03, 5.30, 5.23, 5.32। હવે જો પોઈન્ટ પહેલાં બધી પાછળ આપ્યા, હવે બધા સરખા જ છે, તો હવે આપણે પોઈન્ટ પછી જવાનું, પણ પોઈન્ટ પછી પહેલો અંક જોવાનો। અહીંયા 0 છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો સૌથી નાના કોણ હોય 0, તો 5.03। પછી તો કે 0 પછી કોનો વારો આવે તો કે 2નો, તો 5.23। 23 પછી હવે બેના પૂરા થઈ ગયા, બરાબર, 3 વાળા 2 છે, પહેલાં પોઈન્ટ પહેલાંની પૂર્ણ સંખ્યા સરખી, પોઈન્ટ પછીનો પહેલો અંક સરખો, બીજો અહીંયા 0 છે, અહીંયા 2 છે, તો 0 વાળું નાનું કહેવાય, તો 5.30 અને 5. છેલ્લે મોટા કોણ 32। તો હવે આપણે એમનેમ પણ સમજી શકીએ કે 5.3 છે, અહીંયા 23 છે, અને 5.30 છે, અને અહીંયા 32 છે, પણ આ રીતે જ કરશો તો તમારે ભૂલ થશે નહીં। હવે અહીંયા 11 આપેલા છે, 11, બરાબર, એટલે પોઈન્ટ પહેલાંની સંખ્યા બધી જ સરખી છે, પોઈન્ટ પછી પહેલાં અહીંયા ચોગડો, અહીંયા તગડો, અહીંયા તગડો, તો બે તગડાવાળા, બે ચોગડાવાળા, તો અહીંયા 34 છે ને અહીંયા 30, તો 30 નાના કહેવાય, તો 11.30 પછી 11.34, આ 3 આવી ગયા, અહીંયા 40, અહીંયા 43, તો 40 આવશે, 11.40, અને સૌથી મોટા 11.43। 3.18, 3.08, 3.80, 3.81, તો આગળ પૂર્ણ સંખ્યા સરખી, અહીંયા 1, અહીંયા 0, અહીંયા 8, અહીંયા 8, નાના કોણ 0, તો 0.8 નાના, 3.08, 8 પછી 3.18, પછી 3.80, બરાબર, 8.18, 80, અને ઇથી મોટા 3.81।
હવે એવું ઉતરતા ક્રમમાં, ઉતરતા ક્રમની અંદર પછીના પ્રશ્નમાં ઉતરતા ક્રમમાં ગોઠવો, તો ઉતરતા ક્રમમાં આપણે શું કરવાનું, ઊંધું કરવાનું, જેમ મોટામાં મોટું હોય પહેલાં, પછી ઇથિનાનું, પછી ઇથિનાનું, પછી ઇથિનાનું, એવી રીતે બરાબર. તો સૌથી મોટા આપણે પહેલાં પૂર્ણાંક ભાગ જોઈએ, એટલે પોઈન્ટ પહેલાંનો ભાગ જોઈએ, 8, 12, 10, 11. સૌથી મોટા કોણ છે? 12. તો 12.21. હવે ઇથિનાના કોણ છે? તો કે 11. તો 11.44. ઇથિનાના કોણ છે? તો કે 10.52. પહેલાં પોઈન્ટ પહેલાંનું જોવાનું બરાબર, અને છેલ્લે સૌથી નાના 8.31. હવે આની અંદર જોઈએ તો 19, 17, 18, 16. તો સૌથી મોટા કોણ છે? 19.81. 19 પછી 18, 18.81. 18 પછી 17, 17.93, 17.93, અને સૌથી નાના 16.61 બરાબર. 0.13, 0.31, 0.32, 0.23. તો આગળ તો 0 છે, તો પોઈન્ટ પહેલાં એનું જોવાનું નથી. 13, 31, 32, 23. તો સૌથી મોટા કોણ આવે? તો કે એ 32. તો 0.32. પછી એના પછી 0.31. 31 પછી 23. તો 0.23. અને સૌથી નાના થશે 0.13. હવે પછીનું જોઈએ પ્રશ્ન 4 જોઈએ. 5.29, 5.19, 5.91, 5.92. તો સૌથી મોટા કોણ? 29, 19, 91, 92. તો કે 92. તો 5.92. પછી 91, 5.91. પછી તો કે 5.29. 29 અને સૌથી નાના 5.19. 4.22, 4.32, 4.12, 4.02. તો 4 રહ્યા, બધા આગળ પૂર્ણાંક સંખ્યા 4 જ છે બરાબર. પછી બગડો, તગડો, એકડો, 0. તો 0 વાળું નાનું હોય. આમ પણ જે અત્યાર સુધી આપણે જોતા આવ્યા એમ જોઈ તો અહીંયા 22, 32, 12 અને 2. તો 02 છે. તો 4, તો આપણે સૌથી મોટા કયા થશે? 4.32. ઇથી નાના થશે 4.22. એના પછી 4.12, અને સૌથી નાના થશે 4.02. તો આ રીતે આપણે ઉતરતા ક્રમમાં પણ લખી શકીએ. હવે થોડાક આપણે સરવાળા વિશે જોઈએ. તો સરવાળાની અંદર સિમ્પલ જ છે, આપણે અગાઉ સરવાળા કરી જ ગયા છીએ. સરવાળો કરો તો કે 0.4. યાદ શું રાખવાનું કીધું હતું? પોઈન્ટ નીચે શું આવવો જોઈએ? પોઈન્ટ. 0 આગળ છે તો 0, પોઈન્ટ પછી 3 છે તો 3, પ્લસ 4 ને 3, 7. પોઈન્ટ નીચે પોઈન્ટ, 0 વત્તા 0 બરાબર. 0.9 પ્લસ 0.8. તો પોઈન્ટ નીચે શું આવવો જોઈએ? પોઈન્ટ. આ ગોઠવણી ભૂલવાની નહીં, નહીં આગળ જતાં જે દશા સંપૂર્ણાંકમાં સરવાળો કરશો તો ભૂલ પડશે. તો 9 ને 8 કેટલા થશે? 17 બરાબર. તો વધી ચડશે, વધી ચડાવવાની, ભલે પોઈન્ટ હોય, પોઈન્ટ પહેલાં હોય સંખ્યા બરાબર. પોઈન્ટ નીચે પોઈન્ટ, 1, 0, 0 એટલે 1 બરાબર. હવે 1.3 હવે કેવી રીતે લખવાનું? તો કે પહેલાં પોઈન્ટ મૂકી જ દેવાનો. પોઈન્ટ પછી શું છે? 6. પોઈન્ટ પહેલાં 0, પ્લસ 3 ને 6, 9. પોઈન્ટનો પોઈન્ટ, 1 વત્તા 0 એટલે 1. હવે અહીંયા જોઈજો, એ આપણે જે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાની રીત અપનાવી તો કેટલો ફાયદો થાય? 0.8. હવે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનો બરાબર. પોઈન્ટ પહેલાં શું છે? 14. આમાં પોઈન્ટ પહેલાં શું હતું? 0. તો પોઈન્ટ પહેલાંનું હોય એનો પહેલાં સરવાળો થાય, અને પોઈન્ટ પછી હોય, અહીંયા 8 હતો, અહીંયા 9 હતું, તો પોઈન્ટ પછીનાનો પોઈન્ટ પછી થાય. હવે એવું ન હોય કે આપણે આવી રીતે આડાઅવળું થઈ જાય બરાબર, ધ્યાન રાખજો. એટલે પોઈન્ટ નીચે પોઈન્ટ આવવું જોઈએ. 8 ના છેદ 8 અને 9 કેટલા થશે? તો કે 17.
वधी चढ़ी एक पॉइंट नीचे पॉइंट चार ने एक पाँच एक ना एक चार पॉइंट बत्रीस पॉइंट नीचे पॉइंट आवो जो अले पॉइंट पछी शूँ छे आठड़ो तो आठड़ो लखवानो पॉइंट पहला शू छे तगड़ो तगड़ो लखवानो तो कि आया शू कहीं न जीरो मूक दियो बे ना बे आठ ने त्रण बराबर अगियार आठ ने त्रण अगियार वधी चढ़ी एक पॉइंट नीचे पॉइंट चार ने एक पाँच पाँच ने त्रण आठ बराबर तेर पॉइंट जीरो नौ प्लस पॉइंट नीचे पॉइंट आवो जो बराबर आ एक खास ध्यान रख आग के है छ तो छ पाचड़ के है अड़तालीस तो अड़तालीस तो नौ ने आठ के था से? नौ ने आठ सत्तर वधी चढ़ी एक एक ने जीरो ने चार एट्ले पाँच पॉइंट नीचे पॉइंट तर ने छ नौ एक ना एक तो आ रीते अपने सरवाड़ा करी सकिए बराबर। तो आ प्रश्न नंबर अपने तेर चौदह ने पंदर तमारे होमवर्क नी अंदर स्वापोथी में पूरी नाखवाना छे एना पण फोटा मोकली आपीश।